શ્રી લક્ષ્મીનારાયણ હાઈસ્કૂલ વડતાલ શાળા પરિવાર તરફથી આપ સૌને મારા નમસ્કાર. ધોરણ 10 વિષય વિજ્ઞાન, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા વિડીયોની અંદર આપણે પરાવર્તન એટલે શું અને તેના બે પ્રકાર, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વિશે આપણે અભ્યાસ કરેલો હતો. આજે આપણે એક નવા પ્રશ્નનો અભ્યાસ કરીશું કે આપાત કોણ અને પરાવર્તન કોણ કોને કહેવાય અને તેના પરથી પરાવર્તનના નિયમોનો અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે આપાત કોણ એટલે કે થીટા આઈ ઇન્સિડન્સ રે કેવી રીતના મળે છે એનો અભ્યાસ કરીશું. આકૃતિની અંદર એક આ પરાવર્તક સપાટી લીધેલી છે. આ જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટી પર આપણે એક આપાત કિરણ દોરેલું છે. એ આપાત કિરણ આ જે આપાત બિંદુએ છે ત્યાં આગળ આપાત થઈ અને આ રીતના પરાવર્તન પામે છે, જેને આપણે પરાવર્તિત કિરણ તરીકે દર્શાવેલું છે આકૃતિમાં. આપાત કિરણ અને પરાવર્તન કિરણ એ બેની વચ્ચે સપાટીને એક લંબ દોરેલો છે. આ લંબના આધારે આપણે આપાત કોણ થીટાઈની વ્યાખ્યા ભણવાની છે. આપાત કોણ એટલે શું? કે જે આપાત કિરણ છે, આપાત કિરણે પરાવર્તક સપાટી અને જે લંબ દોરેલો છે એ બેની વચ્ચે જે ખૂણો બનાવે છે એ ખૂણાને આપણે આપાત કોણ કહીએ છીએ. એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવામાં આવે છે એને. બીજી વ્યાખ્યા લઈએ કે પરાવર્તન કોણ એટલે કે થીટા આર રિફ્લેક્સ બેક કોને કહેવામાં આવે છે? તો આ જે પરાવર્તક સપાટી છે આપણી, એ સપાટી પરથી પરાવર્તન પામતું જે કિરણ છે, આ પરાવર્તિત પામતું કિરણ અને આપાત બિંદુએ જે સપાટીને લંબ દોરેલો છે એ બેની વચ્ચે જે કોણ મળે છે એ ખૂણાને આપણે શું કહીએ છીએ? થીટા આર કહીએ છીએ. તો આ રીતના આપાત કોણ કે જેને આપણે થીટા આઈ વડે દર્શાવેલો છે આકૃતિમાં, અને બીજું પરાવર્તન કોણ કે જેને આપણે થીટા આર વડે દર્શાવેલો છે, હવે એના પરથી આપણે પરાવર્તનના નિયમોનો અભ્યાસ કરીશું. કે જે આકૃતિની અંદર આપણે આપાત કોણ દર્શાવેલો છે કે જેને થીટા આઈ કહીએ છીએ અને પરાવર્તન કોણ થીટા આર, એ બંને જે કિંમતો છે એટલે કે એમના જે મૂલ્યો છે એ આપણને હંમેશા એક સરખા જ મળે છે. અને માટે જ અહીંયા લખ્યું છે આપણે કે થીટા આઈ ઇઝ ઇક્વલ ટુ થીટા આર, એટલે કે આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર એ બંનેની જે કિંમતો છે એ કિંમતો આપણને એક સરખી જ પ્રાપ્ત થાય છે. બીજો અગત્યનો નિયમ કે આપાત કિરણ અને પરાવર્તન કિરણ એ સપાટી પર જે આપાત બિંદુએ આપણે દોરેલો લંબ છે તથા પરાવર્તિત કિરણ, આ ત્રણેય એવું મીન્સ કે આપાત કોણ, પરાવર્તન કોણ એટલે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટીને દોરેલો લંબ, આ ત્રણેય જે ઘટના છે, ઘટકો જે છે, એ આ ત્રણેય હંમેશા આપણને એક જ સમતલમાં પ્રાપ્ત થાય છે. ફરીથી એના નિયમો જોઈ લઈએ મિત્રો, કે જે આપાત કોણ થીટા આઈ અને પરાવર્તન કોણ થીટા આર છે બંનેની કિંમત સરખી હોય છે. આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ બંને વચ્ચે સપાટીને દોરેલો જે લંબ છે, આ લંબ આપણને હંમેશા એક જ સમતલની અંદર પ્રાપ્ત થાય છે, જેને આપણે પરાવર્તનના નિયમો કહીએ છીએ. બીજા એક પ્રશ્નનો અભ્યાસ કરીશું કે પ્રતિબિંબ એટલે શું, પ્રતિબિંબ કોને કહેવાય? જ્યારે કોઈ એક બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવનની ઘટના પામે અને બીજા કોઈ એક બિંદુ આગળ મળે ત્યારે પ્રથમ બિંદુને આ બિંદુ આગળ પ્રતિબિંબ રચાય છે તેમ કહેવાય છે. પ્રતિબિંબના બે પ્રકારનો અભ્યાસ કરવાનો છે આપણે. એક છે વાસ્તવિક પ્રતિબિંબ અને બીજું પ્રતિબિંબ છે આપણે આભાસી પ્રતિબિંબ. વાસ્તવિક પ્રતિબિંબ કોને કહીશું આપણે? કે જ્યારે કોઈ બિંદુથી શરૂ કરી ઘણા બધા કિરણો લઈએ કે જે પરાવર્તન અને વક્રીભવનની ઘટના પામી વાસ્તવમાં કોઈક બિંદુ આગળ પ્રાપ્ત થતા હોય અને તેના વડે જે રચાતું પ્રતિબિંબ હોય છે, જે રિયલ હોય છે, જેને વાસ્તવિક પ્રતિબિંબ કહીએ છીએ. અહીં આકૃતિમાં જુઓ, આપણે એક વસ્તુ લીધી છે, એ વસ્તુમાંથી બે કિરણો દર્શાવેલા છે કે જેની અંદર વક્રીભવનની ઘટના પામી કોઈ એક બિંદુ આગળ પ્રાપ્ત થાય છે અને એ બિંદુ આપણને રિયલમાં પ્રાપ્ત થાય છે, એટલે કે વાસ્તવિક રીતે પ્રાપ્ત થાય છે. આ જે વાસ્તવિક બિંદુ છે મિત્રો, એને આપણે હંમેશા પડદા પર ઝીલી શકીએ છીએ. બીજું એક આકૃતિની અંદર માર્ક કરો તમે કે જે વસ્તુ છે એ વસ્તુ કરતાં
जे वास्तविक प्रतिबिंब छे ए हमेशा आपणने उल्टू जोवा मळे छे, એટલે કે વાસ્તવિક પ્રતિબિંબ આપણને હંમેશા ઉલટું પ્રાપ્ત થાય છે. હવે વાત કરીએ આભાસી પ્રતિબિંબ, કે આભાસી પ્રતિબિંબ કેવું હોય. તો આની જેમ જ કે જ્યારે કોઈ એક બિંદુથી આપણે શરૂ કરી ઘણા બધા કિરણો પરાવર્તન કે વક્રીભવનની ઘટના પામે આ રીતના, અને આગળ પ્રાપ્ત થતા નથી આની અંદર, પરંતુ ક્યાં મળે છે, તો એ જે પ્રાપ્ત થાય છે આપણને એ પાછળના ભાગની અંદર, જો અહીંયા આગળ અરીસાના પાછળના ભાગની અંદર વિસ્તારની અંદર ભેગા થતા હોય એવો ભાસ થાય છે, અને એ જે પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે તેને આપણે આભાસી પ્રતિબિંબ કહીએ છીએ. વાસ્તવિક પ્રતિબિંબને આપણે પડદા પર ઝીલી શકતા હતા, પરંતુ આભાસી પ્રતિબિંબને આપણે પડદા પર મિત્રો ઝીલી શકતા નથી. અને એ જે આભાસી પ્રતિબિંબ આપણને પ્રાપ્ત થાય છે એ હંમેશા કેવું મળે છે, તો અહીંયા આકૃતિમાં જોશો એ હંમેશા આપણને કેવું મળે છે, ચટ્ટું મળે છે. તો કોઈ વખત પરીક્ષાની અંદર વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ એના વિશેનો તફાવત પણ મિત્રો પૂછાય છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન લઈએ કે સમતલ અરીસા વડે થતું યોગ્ય પરાવર્તન આપણે આકૃતિ દોરીને સમજવાનું છે. તો અહીંયા આગળ જુઓ મિત્રો કે આપણે કોઈ વસ્તુને લીધી છે, વસ્તુની ઊંચાઈને આપણે એઓ કહ્યું છે, કે જે વસ્તુ છે અહીંયા યુ દર્શાવેલું છે એ આપણી પાસે વસ્તુ અંતર છે, જ્યારે વી છે એ આપણી પાસે પ્રતિબિંબ અંતર છે. તો અહીંયા આગળ વસ્તુમાંથી ઘણા બધા કિરણો પ્રાપ્ત થાય આપણને, તો અહીંયા આગળ એક એક કિરણ દર્શાવેલું છે એ એન કિરણ. એ જે કિરણ છે એ પાછું એના એ જ માર્ગે પરાવર્તનની ઘટના પામે છે, જ્યારે બીજું જે કિરણ છે એ બીજું કિરણ આપણને એ ક્યુ દર્શાવેલું છે આર, અને ક્યુ આર માર્ગે પરાવર્તન પામે છે. તો અહીંયા જુઓ આપાત કોણ અને પરાવર્તન કોણ બંનેની ઘટના પણ જોવા મળે છે સાથે સાથે. તો આ જે બે કિરણો લીધા આપણે, એક એન કિરણ અને બીજું એક ક્યુ કિરણ, તો આ બંને કિરણો પરાવર્તન અને વક્રીભવનની ઘટનાના આધારે આપણને જે વસ્તુનું પ્રતિબિંબ પ્રાપ્ત થાય છે એ વસ્તુનું પ્રતિબિંબ અહીંયા આકૃતિની અંદર એ ડેસ આઈ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અને જે પ્રતિબિંબની ઊંચાઈ છે એ પ્રતિબિંબની ઊંચાઈને આપણે એચ ડેસ વડે દર્શાવેલું છે. અહીંયા ડોટ ડોટ કરીને આપણને આકૃતિ દોરી છે, એટલે કે એનો અર્થ કે અહીંયા વસ્તુનું પ્રતિબિંબ આપણને આભાસી પ્રાપ્ત મળે છે, વસ્તુ તરફ મળતું નથી. આ કિરણ અહીંયાથી પરાવર્તન પામી તેના એ જ માર્ગે પ્રાપ્ત થાય છે, આ એક ક્યુ કિરણ ક્યુઆર માર્ગે પરાવર્તન પામે છે. તો અહીંયા જે વસ્તુનું પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબને એ ડેસ આઈ સ્વરૂપે દર્શાવેલું છે, એટલે કે વસ્તુ જે એવો છે એનું પ્રતિબિંબ આપણને એ ડેસ આઈ પ્રાપ્ત થાય છે. અહીંયા વસ્તુની ઊંચાઈ એચ લીધી છે મિત્રો, અને અહીંયા પ્રતિબિંબની ઊંચાઈ કેટલી લીધી છે, એચ ડેસ લીધી છે. તો આના પરથી આપણને સમતલ અરીસાના ગુણધર્મો પ્રાપ્ત થાય છે, કે સમતલ અરીસાના ગુણધર્મો કયા છે. તો સમતલ અરીસા વડે જે રચાતા પ્રતિબિંબ છે એ પ્રતિબિંબના ગુણધર્મો આપણને આવા આપેલા છે, કે સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબ આભાસી અને ચત્તુ હોય છે. બીજો અગત્યનો ગુણધર્મ કે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ વસ્તુ અંતર અને જે પ્રતિબિંબ અંતર છે, અગાઉ આપણે આકૃતિની અંદર જોયું હતું કે જે વસ્તુ અંતર છે અને પ્રતિબિંબ અંતર છે એ બંને કેવા હોય છે, સમાન હોય છે. આ આકૃતિની અંદર જુઓ મિત્રો, આ જે છે આપણી જોડે એ વસ્તુ અંતર છે અને આ જે છે પ્રતિબિંબ અંતર છે, એટલે બંને કેવા છે, સમાન જોવા મળે છે આપણને. એટલે આ પણ એક અગત્યનો ગુણધર્મ છે કે સમતલ અરીસાની અંદર વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર બંને કેવા હોય છે, સમાન હોય છે. ત્રીજો અગત્યનો ગુણધર્મ એની અંદર કે જે સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબ છે એ પ્રતિબિંબમાં વસ્તુનું કદ એટલે કે ઊંચાઈ અને પ્રતિબિંબનું કદ ઊંચાઈ એ સમાન હોય છે, પરંતુ જે પ્રતિબિંબ મળે છે એ ઉલટાયેલી પાછવીય વ્યુત્ક્રમણ બાજુ દર્શાવે છે, એટલે કે ડાબી બાજુ હોય તો જમણી બાજુ અને જમણી બાજુ હોય તો એ ડાબી બાજુ દર્શાવે છે. તો આ રીતના સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એના અગત્યના આપણને ત્રણ ગુણધર્મો મિત્રો પ્રાપ્ત થાય છે. થેન્ક યુ વેરી મચ.